આજે આપણે શેર મૂડીમાં દાખલા નંબર 21 શારદા લિમિટેડ એના વિશે જોઈએ. તો શારદા લિમિટેડ 10:1 એવા કેટલા શેર બહાર પાડે છે તો તમે જોઈ શકો 6 લાખ ઇક્વિટી શેર અને 500 કીધું છે 4 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડે છે. અરજી વખતે 4 રૂપિયા, મજૂરી વખતે 3 પ્લસ પ્રીમિયમ 3 × 4 = 7 છે. પ્રથમ અને આખરી હપ્તો ભેગો મંગાવે છે એમાં 3 રૂપિયા મંગાવે છે. હવે કંપનીને જે અરજી મળે છે તે કેટલી મળે છે તો કે 3.5 ગણું ભરાય છે અને એમાંથી નામંજૂર કેટલી કરે છે 4/7 અને બાકીના જે પ્રમાણસર ફાળવણી કરે છે. આપણે ગયા દાખલામાં એટલે કે દાખલા નંબર 20માં જે પ્રમાણસર ફાળવણી દાખલો છે તેવી જ રીતે આ છે. તો પહેલાં આપણે ગણતરી કરી લઈએ કે 6 લાખ શેર આટલું ઘણું ભરાય, આપણે નામંજૂર કરી તો કેટલા શેર વધે છે જેને આપણે પ્રમાણસર ફાળવણી કરીએ છીએ. તો આપણે જોઈએ કે 6 લાખ એને ગુણ્યા 3.5 ઘણું ભરાય એટલે આપણે એટલે અરજી મળે છે 3.5 ગણી 6 લાખ ગુણ્યા 3 કરીએ તો 18 લાખ અને 3 લાખ એટલે તમારી પાસે વધે છે 9 લાખ શેર અરજદારો. તો આ 9 લાખ શેર અરજદારો ને તમારી પાસે કેટલા શેર છે? માત્ર 6 લાખ. એટલે તમે 9 લાખ ને 6 લાખમાં ફાળવણી કરશો. કઈ રીતે? તો કે પ્રમાણસર. એટલે 9 લાખ અરજદારો ને પ્રમાણસર ફાળવણી તમે કેટલા શેર ને
ભરી છાવ છો તો કે એ શેર છે 6 લાખ માં 9 લાખ માંથી 6 લાખ બાદ કરીએ તો 3 લાખ 3 લાખ ને તમે શેર મંજૂરી ખાતે વેચતા હોય તો 3 લાખ ગુણ્યા 4 એટલે 12 લાખ હવે આનો ટોટલ કરીએ 24 ને 12 36 36 ને 40 76 ને 4 80 ને 4 84 લાખ હવે ત્રીજી આંકડો તમારે શું બને તો કે મંજૂરી વખતે તમને 3 રૂપિયા મળ્યા છે ને 4 રૂપિયા પ્રીમિયમ પણ મળ્યો છે એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ધન કે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે હવે તમારે ધ્યાનમાં લેવાના છે માત્ર ને માત્ર 6 લાખ છે 6 લાખ ગુણ્યા 7 3 ને 4 7 એટલે અહીંયા આવશે 42 લાખ 3 અહીંયા ને 4 અહીંયા ને 6 3 18 ને 6 4 24 તે ઇક્વિટી શેર